ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું ટાઈમ ટેબલ કર્યું જાહેર. નીતિન પટેલના મૌન બાદ હાર્દિક પટેલ દ્વારા નીતિનભાઈને કોંગ્રેસમાં જોડાવા આપવામાં આવી ઓફર. નાણાં વિભાગ દ્વારા વેપારીઓને આપવામાં આવી ભારે રાહત. 10 જાન્યુઆરી સુધી કરી શકશે GST ફાઇલિંગ. મણિનગરના 9 વર્ષીય માસુમ રુદ્રની અંતિમયાત્રામાં ભારે ભીડ જોવા મળી. સ્થાનિકો દ્વારા 3 આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરવામાં આવી. પાકિસ્તાન સરકારે આરોપ મૂક્યો છે કે ભારતે તેમના 192 હજયાત્રીઓના વિઝા રદ કર્યા છે. આ યાત્રીઓ દિલ્હી સ્થિત ખ્વાજા નિઝામુદ્દીનના ઉર્ફ માટે આવવાના હતા. ઉત્તર પ્રદેશના લખનૌમાંથી એક મદ્રેસામાં શોષિત એવી 51 છોકરીઓને કરવામાં આવી મુક્ત. મદ્રેસાના સંચાલક પર શોષણનો આરોપ. 200 કરોડ ક્લબમાં સામેલ થયા બાદ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ હવે 300 કરોડ ક્લબમાં સામેલ થવા તરફ. ભારે વિવાદ બાદ આખરે સેન્સર બોર્ડે પાસ કરી સંજય લીલાની ફિલ્મ પદ્માવતી. નવા નામ સાથે રિલીઝ થશે, જેમાં હશે 26 કટ. એસીઝની 4th ટેસ્ટમાં છેલ્લા દિવસે કેપ્ટન સ્મિથની સદીએ મેચને ડ્રો તરફ દોરી. આગામી 5 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ પહેલાં ભારતીય ટીમે કરી સખત પ્રેક્ટિસ.